પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ ટુ સમગ્ર લક્ષી સિદ્ધાંત બે જેમાં યુનિટ નંબર વન છે ઇકોનોમિક ફંક્ચ્યુએશન જેને કહેવાય આર્થિક પરિવર્તન જેમાં ચેપ્ટર નંબર બે ફુગાવો આપણે શરૂ છે ગયા લેક્ચરમાં આપણે ફુગાવાના કારણોનો અભ્યાસ કરેલો હતો આજે આપણે ફુગાવા ને અસર કેવી થાય છે કઈ કઈ બાબતો પર અસર કરે છે ફુગાવો તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો કઈ રીતે પૂછે તો ફુગાવાની સમાજમાં જુદા જુદા વર્ગો પર તેમજ અર્થતંત્ર ઉપર અસરો અથવા એવું પૂછે ફુગાવાની આર્થિક અસરો સમજાવો ને મોસ્ટ એમ્બી પ્રશ્ન છે કન્ટિન્યુ ઘણા વર્ષ સુધી પૂછાણો છે વ્યવસ્થિત વિડીયોને સાંભળશો તો તમે પરીક્ષામાં સરળતાથી લખી શકશો અને આમાં માત્ર મેં મુદ્દાઓ જ આપેલા છે બરાબર તો પેલા તો ફુગાવાનો પ્રશ્ન બીજો છે ફુગાવાની સમાજમાં જુદા વર્ગો પર તેમજ અર્થતંત્ર ઉપરની અસરો તપાસો અથવા તો ફુગાવાની આર્થિક અસરો તો પ્રસ્તાવના કેવી હોય આમાં તો અર્થતંત્રમાં ભાવો વધે અને ઉત્પાદનના સાધનો બેકાર હોય તો ઉત્પાદનમાં વધારો થાય તેવું બને છે એટલે ભાવ વધે અને ઉત્પાદનના સાધનો બેકાર હોય તો ઉત્પાદન વધારો થાય તેવું બને આથી ભાવ વધારો ધીમો રહે છે પરિણામે પૂર્ણ રોજગારીની સપાટી આવી ગયા પછી ઉત્પાદન વધી શકતું નથી કારણ કે રોજગારી પૂર્ણ થઈ જાય પછી ઉત્પાદન વધુ શક્ય નથી પરિણામે ભાવ વધારો તીવ્ર બનતા ફુગાવો સર્જાય છે અને ફુગાવો એ સતત વધતા ભાવોની ઘટના છે આવી આમાં પ્રસ્તાવના લખી નાખવાની પછી એડિંગ મારી દેવાનું ફુગાવાની આર્થિક અસરો પછી લખવાનું કે ફુગાવાની આર્થિક અસરો મુખ્યત્વે બે છે પેલી ફુગાવાની અનુકૂળ અસરો કે જે સારી બાબત દર્શાવે છે અને બીજી ફુગાવાની માઠી અસરો જે ખરાબ બાબત દર્શાવે છે તો બંને અસરોમાં મુદ્દા પાડવામાં આવે છે તો પહેલું ઉપર હેડિંગ માર દેવાય ફુગાવાની આર્થિક અસરો એમાં પહેલું એડિંગ અપાય ફુગાવાની અનુકૂળ અસરો તેમાં લખાય બેલ કે ફુગાવાની અનુકૂળ અસરો અર્થતંત્ર પર નીચે મુજબ થઈ શકે છે તેમાં પહેલો મુદ્દો આપણે લઈએ તો રોકાણ અને ઉત્પાદનમાં વધારો ભાવો જો ધીમે ધીમે વધતા હોય અને અર્થતંત્રમાં કેટલાક સાધનો બેકાર થઈ જાય તો રોકાણને પ્રોત્સાહન મળે છે આથી ઉત્પાદનમાં વધારો થાય છે રોકાણ ન મળે પ્રોત્સાહન જેથી કરીને ઉત્પાદન કેવું જાય છે અપ જાય છે કારણ કે રોકાણ વધતા ઉત્પાદનમાં કેવો થાય છે ફાયદો વધારો જોવા મળે છે બીજું છે અનુકૂળ અસર આર્થિક વિકાસને ઉત્તેજન ધીમો ભાવ વધારો આર્થિક વિકાસને ઉત્તેજન પૂરું પાડે છે જેથી આર્થિક વિકાસ ઝડપી બની જાય છે કારણ કે ભાવ વધારો ધીમે હોય એટલે આર્થિક વિકાસ કેવો થાય છે પૂરેપૂરું ઉત્તેજન મળે છે અને પ્રોત્સાહન મળે છે તેથી આર્થિક વિકાસ કેવો બની જાય છે ઝડપી ત્રીજું છે રોજગારીનું પ્રમાણ વધે છે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેકાર થઈ જાય છે તો ધીમો ફુગાવો રોજગારીના પ્રમાણો વધારો કરીએ છે કારણ કે ફુગાવો ધીમો હોય એટલે રોજગારીનું પ્રમાણ થાય છે વધી જાય છે ત્યારબાદ મુદ્દો છે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન ધીમા ફુગાવાને લીધે દેશમાં નફાનો ગાળો વધે છે કારણ કે ફુગાવો જેટલો ધીમે હોય એટલો નફાનો ગાળો વધે છે આથી મૂડીરોકાણ જ્યારે વિદેશમાં કરવું હોય એના માટે એનું રૂપ પરિબળ બની જાય છે ફુગાવો ત્યારબાદ છે દેવાદાર વર્ગ દેવાદારને ફુગાવાથી ફાયદો થાય કારણ કે ફુગાવો જ્યારે તે દેવું ચૂકવે છે ત્યારે ખરીદ શક્તિના રૂપમાં ઓછી ચૂકવણી કરવી પડે છે દેવાદાર વર્ગોને વાસ્તવિક બોજો ફુગાવાને લીધે ઘટી જાય છે પરિણામે દેવાદાર વર્ગને ફુગાવો ખૂબ જ અસર કરતી બાબત જણાય છે ત્યારબાદ છે ઉત્પાદકોને ફાયદો થાય છે ફુગાવાના ભાવો વધતા હોય છે પરંતુ ઉત્પાદન ખર્ચ પ્રમાણો ઓછું હોય આથી નફાનો ગાળો વધે છે પરિણામે ઉત્પાદકોને ફાયદો થતો હોય છે કારણ કે તો ફુગાવો ભાવ વધે ઉત્પાદન ખટ પ્રમાણમાં ઓછું થાય છે તેથી નફો વધી જાય ખર્ચ ઘટે નફા શું થાય છે વધારો પરિણામે ઉત્પાદનમાં હું જોવા મળે છે ફાયદો જોવા મળે છે ત્યારબાદનો જોઈએ તો શેર હોલ્ડરોને ફાયદો થાય છે ફુગાવામાં કંપનીનો નફો વધે છે આપણે આગળ દરેક મુદ્દામાં જોયું તેથી શેર હોલ્ડરોને ડિવિડન્ડ પણ મળે છે અને ડિવિડન્ડના રૂપમાં તેને નફાકારક બાબતને લીધે આવકમાં પણ વધારો થાય છે અને છેલ્લી અનુકૂળ અસર છે સ્થાવર મિલકત ધરાવતા વર્ગને ફાયદો થાય છે એટલે કે ફુગાવામાં જે સ્થિર મિલકત હોય જેમ કે જમીન મકાન પ્લાન્ટ મશીનરી વગેરેના નાણાં મૂલ્યમાં વધારો થઈ જાય છે પરિણામે આવી સ્થિર મિલકતો ધરાવતા વર્ગને ખૂબ જ મોટામાં ફાયદો થાય છે આમાં જે બૈલો એ તમે પરીક્ષામાં અંદર લખી શકશો જો વ્યવસ્થિત સાંભળેલ હશે તો તમે અનુકૂળ અસર લખી શકશો હવે આપણે જોઈએ તો બીજું છે ફુગાવાની માઠી અસરો તેમાં લખાય ફુગાવાને નીચે મુજબની માઠી અસરો ઉપજાવે છે જેમાં પહેલું આવે છે બચતનું પ્રમાણ ઘટે છે કારણ કે ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે સમય જતાં આથી લોકોની બચત પણ અને શક્તિ અને વૃત્તિ એ પણ ઘટવા લાગે છે પરિણામે બચતનું પ્રમાણ ઘટે છે આથી મૂડીરોકાણ ઘટતા આર્થિક વિકાસ પર માઠી અસર પરિણમે છે બીજો મુદ્દો છે બિન ઉત્પાદક મૂડીરોકાણ ફુગાવાના સમયમાં નાણાંનું મૂલ્ય ઘટતું જતું હોવાથી લોકો જમીન મકાન સોનું વગેરેમાં પૈસા રોકવા માંડે છે અને લોકોની બચત આ પ્રમાણે બિન ઉત્પાદક મૂડીરોકાણમાં વી જાય છે જેને પરિણામે મૂડીરોકાણ ઘટે છે અને આર્થિક વિકાસ પર પ્રતિકૂળ એટલે કે નુકસાનકારક બાબત ખૂબ જ અસર કરે છે ત્યારબાદ ત્રીજી માઠી અસર છે વિદેશ વેપારમાં ખાધ એટલે એવું કે ફુગાવાના સંજોગોમાં નિકાસ મોંઘી થવા માંડે તમને ખબર છે ત્યારે આપણે પેટ્રોલ પણ મોંઘું થવા માંડ્યું છે કારણ કે હું કામે કે ફુગાવાની એક પ્રકારની સ્થિતિ સર્જાણી છે પરિણામે ચીજવસ્તુઓની તંગી થઈ જાય છે જેને પ્રમાણે આયાત વધે છે આથી લેણદેનની તુલનામાં ખાદ સર્જાય છે અને દેશમાં હુંડિયામણની કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ જાય છે ત્યારબાદ છે બાંધી આવકોળા વર્ગને નુકસાન થાય છે એટલે કે ફુગાવો બાંધી આવકોળા જે વર્ગ હોય એને નુકસાન કરે છે કારણ કે જેટલા પ્રમાણમાં આવકો વધે છે તેટલા જ પ્રમાણમાં આવકો ના પ્રમાણમાં ભાવો વધતા જાય છે પરિણામે આવકમાં વધારો થતો નથી પણ ભાવો તો વધતા જ જાય છે એને પરિણામે બાંધી વર્ગને ખૂબ જ નુકસાની જોવા મળે છે ત્યારબાદ છે ખેડૂત વર્ગને ઓછું નુકસાન કઈ રીતે કે ખેતી માટેના સાધનો જેવા કે બિયારણ ખાતર વધારો વગેરેના ભાવો વધે જ છે પરંતુ તેની સામે ખેત પેદાશોના ભાવમાં પણ વધારો જ થતો જોવા મળે ખેડૂતોને જેમ બિયારણ મોંઘું મળે તો એના પાક જ્યારે આવે ત્યારે પાકના ભાવ વધુ મળે છે પેણામાં ત્યારે ઓછું નુકસાન જાય તે બાબત આપણે કહી શકીએ ત્યારબાદ છે લેણદાર વર્ગને નુકસાન લેણદાર વર્ગ પોતાના લેણા પેટે રકમ પાછી મેળવે છે ત્યારે ફુગાવાને લીધે તેની ખરીદ શક્તિ ઘટી જાય છે તેથી આર્થિક નુકસાન વેઠવું પડે છે કારણ કે તેને ખરીદ શક્તિ પાછી એને ઉદ્ભવતી નથી પેણામાં તેને નુકસાન તો ખૂબ જ પ્રમાણમાં ભોગવવું પડે છે મજૂર વર્ગને ઓછું નુકસાન કઈ રીતે કે ફુગાવાના આનંદ મૂલ્ય ઘટતા મજૂરોને આર્થિક હાડમાળી વધે છે પરિણામે તેવા મજૂરો મંડળો દ્વારા પોતાના વેતન વધારો કરવાની માંગ કરે છે વેતનમાં વધારો મળે છે પરિણામે તેની મોડીકથી રાહત પણ મળે તો છે જ એટલે મજૂર વર્ગને પણ ઓછું નુકસાન ફુગાવવાની સ્થિતિમાં જોવા મળે છે અને લાસ્ટમાં કહીએ માઠી અસર તો આવક અને સંપત્તિની વેચણી વધુ અસમાન બની જાય છે કારણ કે ફુગાવાને લીધે આવક અને સંપત્તિ વેચણી વધુ અસમાન બનવાનું કારણ એ છે કે ધનિકો વધુને વધુ ધનિક બને છે અને નિર્ધનો હોય એટલે કે ગરીબ હોય તે વધુ વધુ ગરીબ બનતા જાય છે કારણ કે ધનિકો ફુગાવાના સમય વધુ કમાણી કરી શકે છે જ્યારે મજૂર વર્ગ હોય તે પોતાની આવકનો ખાસ કોઈ વધારો કરી શકતા નથી આ હતી ફુગાવાની આપણી અનુકૂળ અસરો અને માઠી અસરો છેલ્લે ટૂંકમાં કેવું હોય તો સી એન વકીલ નામના અર્ષાશ્રી એમ કહે છે કે ફુગાવા લૂંટાળા સામે સરખાવે છે કારણ કે ફુગાવો અને લૂંટાળા બંને એક સરખા છે બંને બીજી ચીજ વસ્તુ છીનવી છીનવી જાય છે તો કોઈક સમય લૂંટારાઓ એકાદ બે થોડીક વ્યક્તિઓ ને લૂંટે છે જ્યારે ફુગાવો આખા દેશને લૂંટે છે લૂંટારો નજરે જોઈ શકાય છે પણ ફુગાવાને જોઈ શકાતો નથી લૂંટારાઓને કાયદા કે કોર્ટમાં ઘસેરી શકાય છે પણ જ્યારે ફુગાવો ગેરકાયદેસર ઘટના ઘડવામાં આવે છે આ એમ પ્રશ્નો તો જો વ્યવસ્થિત સાંભળેલ હશે તો તમને પરફેક્ટ આવડી જશે અને બને તો વધુને વધુ બીજાને શેર કરજો કે જેને વિડીયો ન બનતા હોય કે ન મળતા હોય તો તેને સરળતાથી સમજી શકે આર્ટ્સ હોય કોમર્સ હોય કે ગમે તે અભ્યાસક્રમ હોય એમાં ઇકોનોમિક્સમાં આ બાબત તો બધા કામ જ આવે છે જેથી કરીને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે બરાબર કારણ કે હવે ઓનલાઈન શિક્ષણ ઘરે બંધ કરી દીધું છે તો વિદ્યાર્થીઓને વિડીયો નથી મળતા તો વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ તૈયારી કરી શકે છે આપણે થેન્કસ ફોર વોચિંગ વિડીયો જો વિડીયો ગમે તો લાઇક Ser en su...